કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી એમાં આપણે ભાગ બીજો ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ પહેલામાં જોઈ ગયા કે સૂર્ય એ તારો છે, પૃથ્વી એ ગ્રહ છે અને પૃથ્વીની જેમ જ સૌરમંડળમાં બીજા ગ્રહો છે જેના વિશે આપણે બધી માહિતી અને જાણકારી મેળવી, તેમજ નક્ષત્ર વિશે પણ જોયું અને છેલ્લે આપણે ધ્રુવના તારા વિશે પણ જોયું હતું. મજા આવી હતી ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોશું અક્ષાંશ રેખાંશ. શું વિદ્યાર્થી મિત્રો? અક્ષાંશ અને રેખાંશ, જેને લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ કહેવાય છે. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને દેખાય છે અહીંયા પણ જો, પૃથ્વીના ગોળા ઉપર ઊભી અને આડી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકો. તમે આ રેખાઓ ઉપરથી તમે કોઈપણ સ્થળ, ભારતમાં જાઓ કે અમેરિકામાં આવો, તમે એનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકો છો. જમીન ઉપર આ રેખાઓ હોતી નથી. આ કેવી છે? કલ્પિત રેખાઓ છે. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય. ક્યાં જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો? માત્ર નકશામાં જ જોઈ શકાય છે. એમાં પહેલાં જોશું વિદ્યાર્થી મિત્રો અક્ષાંશ. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને, કેવી છે? આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. યાદ રાખજો, અક્ષાંશ ઋતુઓની કુલ સંખ્યા 181 છે. વિદ્યાર્થી મિત્રો, કુલ અક્ષાંશ ઋતુઓ કેટલા છે? 181. અક્ષવૃત. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય. ફરીથી, પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને, કેવું? પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે. હવે જોશું આપણે રેખાંશ. અક્ષાંશ એટલે આડી અને રેખાંશ એટલે ઊભી. તો રેખાંશ એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. ફરીથી, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. જેમ તમે ધ્રુવ તરફ જાઓ એમ આ રેખાઓ એકબીજાની નજીક આવે. કેમ કે પૃથ્વીનો આકાર ગોળ છે એટલા માટે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે અને અક્ષાંશ વૃત્તની સંખ્યા 181. જ્યારે રેખાંશ વૃત્ત કેટલા છે? 360, જેમાં 0° રેખાંશ અને 180° રેખાંશ મહત્વના છે. કયા? 0 અને 180. હવે જોશું રેખાવૃત. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્તરોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને, ઉત્તર દક્ષિણ સળંગ રેખાને
રેખાવૃત કહે છે અથવા અર્ધવર્તુળ કહે છે. પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જુઓ. વિદ્યાર્થી મિત્રો દરેક અહીંયા જોજો, ધ્યાન આપજો, દેખાય છે દરેકને? આડી અરોળ શું છે? અક્ષાંશ છે. શું છે? અક્ષાંશ રેખા, જેને વિષુવવૃત્ત કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિષુવવૃત્ત, જે ઝીરો અંશ ઉપર આવેલી. કેટલા અંશ ઉપર? ઝીરો. ત્યારબાદ તમે વિષુવવૃત્તની ઉપરનો ભાગ છે આ, એ ઉત્તર ગોરાળ, અને વિષુવવૃત્તની નીચેની લાઈન જે છે ભાગ, એ દક્ષિણ ગોરાળ. એમાં ઉત્તર ગોરાળમાં કર્કવૃત્ત અને દક્ષિણ ગોરાળમાં મકરવૃત્ત. ઉત્તર ગોરાળમાં કર્કવૃત્ત અને દક્ષિણ ગોરાળમાં મકરવૃત્ત, એ બંને 23.5 અને આ પણ 23.5 અક્ષાંશે નમેલા છે. ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ. એ પૃથ્વીની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય અક્ષાંશ? તો વિષુવવૃત્ત. વિષુવવૃત્તથી પૃથ્વીના બે સરખા ભાગ પડે. એટલે ખ્યાલ આવી ગયો? વિષુવવૃત્તથી પૃથ્વીના બે સરખા ભાગ પડે છે. વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ ઉત્તર ગોરાળ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોરાળ. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત, તમે વિષુવવૃત્તથી શરૂઆત કરો ઝીરોથી અને 23.5 સુધી જે જાઓ ત્યાં તમને શું દેખાય? કર્કવૃત્ત. અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5, ક્યાં વિદ્યાર્થી મિત્રો? અહીંયા 66.5 આ જે લાઈન છે એ 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે એવી જ રીતે 66.5 દક્ષિણ રેખાંશને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. એટલે બે ભાગ પડે, 23.5 બીજો 66.5. એવી જ રીતે દક્ષિણમાં પણ 23.5 અને 66.5. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અયન એટલે શું? તો વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને, એ જે સૂર્યની ગતિ દેખાય છે એને કહેવાય અયન. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય. એટલે કે એની વચ્ચેના જે વૃત્તો આવેલા છે અહીંયાથી અહીંયા સુધીના, એને કહેવાય અયન વૃત્તો. કહેવા? અયન વૃત્તો. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે. કેટલા વિદ્યાર્થી મિત્રો? 6 મહિના. પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે પૃથ્વી કેટલા અંશે નમેલી છે? તો 66.5ના ખૂણે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. ક્યાં? કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સીધા પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ સૂર્ય બતાવ્યો છે, આપણે પૃથ્વીનો ગોરો છે, એમાં આપણે વિષુવવૃત્ત જોયું, કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવ, દરેકનું જો અહીંયા 0 અંશ, 23.5 ઉત્તરમાં કર્કવૃત્ત, 23.5 દક્ષિણમાં મકરવૃત્ત, 66.5 ઉત્તરમાં ઉત્તર ધ્રુવ અને 66.5 દક્ષિણમાં દક્ષિણ ધ્રુવ. ખ્યાલ આવી ગયો? અહીંયા 90 અને અહીંયા પણ 90. ઉપર છેક જે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એ કેવા અંશે આવેલું છે? 90 અંશે. હવે જ્યારે સૂર્યના કિરણો પડે અહીંયા સીધા પડશે, પણ આમ જતાં એ ત્રાંસા થતા જાય છે. હવે જોશું GPS. નામ સાંભળેલું હશે ને તમે, જોયેલું પણ હશે મોબાઈલમાં GPS લખેલું હોય. એનું નામ છે પૂરું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલનું પૂરું નામ, GPSનું પૂરું નામ
ग्लोबल पोजिशनिंग सीस्टम। ग्लोबल पोजिशनिंग सीस्टम द्वारा मोबाइल फोन अने गूगल अर्थ मार्फते आपने कोईपण स्थानना अक्षांश अने रेखा जाणवा मळे। कोईपण जग्यानो तमे अक्षांश अने रेखा जाणवू होय तो जीपीएस नी मदती तमे जाणी शको। इंटरनेटनी सुविधावाळा मोबाइल वडे जे ते स्थानना अक्षांश अने रेखांश मळी जाय छे। ते तमे इंटरनेटनो उपयोग करो मोबाइल वडे तो तमे जाणी शको छो अक्षांश रेखांश। आजे तो आ सीस्टम द्वारा अक्षांश रेखांश खूब सहेलाईथी जाणी शकाय छे। हवे मुख्य रेखांश वृत्तो तो एक ग्रीनिज अने एक आंतरराष्ट्रीय दिनांतर रेखा। केटली छे? मुख्य बे ग्रीनिज रेखा जेने जीएमटी कहेवाय, ग्रीनिज मेन टाइम, अने बीजी छे इंटरनेशनल डेट लाइन रेखा, आंतरराष्ट्रीय दिनांतर रेखा। पेलू जोशू ग्रीनिज रेखा तो इंग्लेंडना ग्रीनिज शहर परथी पसार थती 0° रेखांश वृत्तने ग्रीनिज रेखा कहे छे। क्यांथी पसार थाय छे? इंग्लेंडना ग्रीनिज शहरथी। कई रेखा? 0° रेखांश, जेने कहेવાય ग्रीनिज रेखा। ग्रीनिज रेखाथी पृथ्વીના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ પડે। ગ્રીનિજ રેખાથી પૃથ્વીના કેટલા ભાગ પડે? બે, એક પૂર્વ અને એક પશ્ચિમ, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય। આ બાજુનો પૂર્વ ગોળાર્ધ અને આ બાજુ પશ્ચિમ ગોળાર્ધ। ગ્રીનિજ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોશું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। તો રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય। જે રેખાંશ વૃત્ત છે ને એને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા બ્લેક કલરમાં ઘાટી જોઈ શકો છો ને બધા? આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય। તમે જો આ રેખાને ઓળંગો ને તો તારીખ અને વાર બદલાઈ જાય છે। તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય। આઈડીએલ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાંથી પસાર થાય? પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે। તે કેટલાક સ્થળોએ બરાબર 180° પર નથી પણ વાંકી ચૂકી છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? થોડી વાંકી ચૂકી થઈ છે તો એનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય। એટલે કે આ લાઈન તમે કદાચ સીધી લો તો જેમ કે અહીંથી પસાર થાય તો એક જ ટાપુ ઉપર એક બાજુ અને આ બાજુ બંને બાજુ અલગ અલગ દિવસો અને અલગ અલગ તારીખ આવી જાય એક જ દેશમાં, તો આના લીધે ઘણું બધું બદલાઈ જાય છે। એટલે કેટલીક જગ્યાએ એક ટાપુ ઉપર બીજી ટાપુ તરફ જતા તારીખ બદલાઈ જાય છે અને સમય તથા તારીખમાં ગોટાળો થાય। તે આ નિવારવા માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ ઉપર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, માટે તે વાંકી ચૂકી દેખાય છે। હવે જોશું આપણે કટિબંધો। તો આપણે પહેલાં આગળ જોયું એ જ રીતે ટોટલ 3 કટિબંધો છે જેને આપણે ઝોન કહીએ। પહેલાં ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ। ફરીથી વિદ્યાર્થી મિત્રો, પહેલું કયું? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ। ઉષ્ણ એટલે ગરમી, અતિશય ગરમી પડે આ કટિબંધમાં, અહીંયા સપ્રમાણ ગરમી અને ઠંડી મીડિયમ, જ્યારે શીત કટિબંધમાં સખત ઠંડી પડે। જોશું અહીંયા પૃથ્વીના ગોળા પ્રમાણે દેખાય છે વિદ્યાર્થી મિત્રો? વિષુવવૃત્તની આગળ વચ્ચોવચ એની ઉપર જાઓ તમે, સમશીતોષ્ણ આ બાજુ, સમશીતોષ્ણ, શીત કટિબંધ ક્યાં? સૌથી ઉપર નીચે વચ્ચોવચ કયું છે? ઉષ્ણ કટિબંધ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમે 23 થી 66 વચ્ચે સમશીતોષ્ણ છે અને 66 થી 90 વચ્ચે શીત, એવી જ રીતે અહીંયા પણ ઓકે। હવે જોશું કટિબંધ બાજુની આગરી પરથી આકૃતિ પરથી પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે
સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધ કહેવાય. ખ્યાલ ગયો? વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જે આપણે હમણાં ચર્ચા કરી ગયા. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોશું ગતિના પ્રકાર. જે પૃથ્વી ફરે છે એની ગતિના પ્રકાર કેટલા છે? તો બે. કેટલા પ્રકાર છે? બે. એક પરિભ્રમણ અને પરિક્રમણ. એક પરિભ્રમણ અને બીજું પરિક્રમણ. પમરડો પોતાની તરફ ફરે છે, પમરડો પોતાની ધરી પર ફરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં. કઈ દિશામાં વિદ્યાર્થી મિત્રો? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય. અને કઈ ગતિ કહેવાય? દૈનિક ગતિ. તેને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે, 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક લાગે. કેટલા? 24 કલાક. પૃથ્વીનો નારંગી જેવો આકાર હોવાના કારણે આ ગતિ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે જોશું પરિક્રમણ. પરિક્રમણ એટલે તો પૃથ્વીની ગોળ ગોળ ફરવું. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પોતાની ધરી પર તો ફરે છે, પરંતુ સૂર્યની આસપાસ પણ ફરે છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે. પરિભ્રમણમાં 24 કલાક અને પરિક્રમણમાં 365 દિવસ. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી હોય છે, જેને કક્ષા એટલે કે ઓર્બિટ કહેવાય છે. એનો માર્ગ એકદમ ચોક્કસ હોય, એ માર્ગમાં જ ફરે, એને કહેવાય કક્ષા. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે. કેવી રીતે? વર્તુળાકાર નહીં પણ કેવી રીતે ફરે છે? લંબ ગોળાકાર. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પોતાની ધરી પર 66, 23.5